લાગે છે ને ભિખારીથી પણ બે. શરમ આવી જોઈએ ભિખારીઓ, શરમ આવી જોઈએ 1200-1500 રૂપિયા તમે એવા ખેડૂત પાસેથી લો છો કે જેમણે રાત દિવસ મહેનત પાણી વારીને તમારી એને મગફળી પોતાની ઉત્પાદન કર્યું છે. એ ભિખારીઓ, તમારા જેવા ભિખારીઓ જ બદનામ કર્યું છે. કેટલી હદે ચીસો પાડવી, કોઈ સમજાવો તો ખરા. અને સરકાર એમ કે છે, અધિકારીઓ એમ કે છે કે ફૂલ પ્રૂફ સિસ્ટમ છે. શું શું આ ફૂલ પ્રૂફ છે? આ ફૂલ પ્રૂફ છે? તમને પગાર આવી જાય છે એ ફૂલ પ્રૂફ છે? આવી રીતે યાર ખેડૂતોને તમે હેરાન કરો છો. મગફળી એક એક ખેડૂતની ટેકાના ભાવે મગફળી આવે, અહીંયા 1500-1200-2000 રૂપિયા તમે ઉઘરાવો. તમે મને એમ કે સમજાવો કે તમને જીવડા ન પડે તો શું પડે? ના ના, તમને હું એમ કહું છું કે જે માણસ દુખી કેમ છે ખબર છે? કારણ કે એના કર્મોના કારણે છે. તમે કરો છો એવું સાહેબ, અને પછી એવા પસ્તાવો છો. ગયા વખતના મગફળી કાનમાં ઝાલાવાડિયાન, મગણિયાન, બગણિયાન જે બધા હોટલો બનાવીને જેલમાં સડે છે ને. અરે યાર, ચીસો પાડીને કહું છું કે આ વખતે મગફળીમાં એક પણ જાણે ગડબડ કરી તો છોડવાના નથી. અને દાવા સાથે કહું છું કે તમારી ખેર નથી. આવી ને વિડીયો હજી ઘણા ના આવશે ને. અને હું તો ગુજરાતના એક એક નાગરિકને કહું છું કે બહાર પાડો આને. અને વીટીવી તમારી છે, તમારી ચેનલ છે, તમારા માટે છે, કોઈની તાકાત છે? શાસક વિપક્ષ કરે કે ન કરે, તમે પોતે મુખ્યમંત્રી જો, હું તમને એમ કહું છું. સરકાર તમારી જ, અને સરકારી બાબુઓને પગાર તમારા ટેક્સના પૈસાથી ચૂકવીએ છીએ. જરાય ડરવાની જરૂર નથી. અને સરકારી બાબુઓ પણ ગડબડ કરતા હોય, રૂપિયા માંગતા હોય, તો તમે એનો પણ ઓડિયો વિડીયો રેકોર્ડ કરો. આજે ભાઈ જેને કર્યું છે એને સેલ્યુટ કરું છું. બીજી વાત કે હવે મગફળીમાં, હવે તો મને નથી લાગતું કહીએ, હવે તો બાકી તો નહીં હોય, પણ જેણે જેણે કરી હોય એના પણ તમારી પાસે વિડીયો કાલે વાયરલ કરો, ચડાવો આ લોકો. અને એવી રીતે ચડાવો સાહેબ કે એના એની એની માતાશ્રીને એવું થાય કે મારા આ દીકરાને, લાચિયા દીકરાને જન્મ આપ્યો ને એ સૌથી ખરાબ મેં કર્યું, આ ધરતી ઉપર પેદા કર્યા વાળા. આવા લોકોને આપણે એની માતાશ્રીને મારે વંદન કરવા છે. 6.5 કરોડ જનતા તમને વંદન કરે છે, પણ આવા પાપિયાઓને જન્મ આપતા પહેલા માતાશ્રી આપ પણ છોડું, પુણ્ય કરી લીધું, માફ કરજો મારું. આ 6.5 કરોડ જનતાનો રોષ બોલે છે. કોઈ કોઈ દીકરાને માં પણ રોકી નથી શકતી, સમસ્યા છે. આજે માતા પિતા આમ કહેતા હોય, દીકરો આમ જાય છે, ઈચ્છે સ્થિતિ મને ખબર છે. આપણે આપણા પરિવારને પણ રોકી નથી શકતા, પણ હું એટલા માટે કહું છું કે 6.5 કરોડની જનતા પીડાઈ રહી છે સાહેબ. ખેડૂતો મગફળીના ટેકાના ભાવે તો મળતા નથી, જાય તો અહીંયા તમે કટકીઓ રૂપિયા લો સાહેબ. અને એવા લોકો પાસે જેના પાસે 1200-1500 નીકળતા ન હોય, ઉપરથી એમ કે 1500 જ મહેંગા છે ને દાદા, વધારે કેમ મહેંગા છે? એટલે રસ્તા ઉપર ભીખ માંગવા ઉભી જાઓ ને, ત્યાં તમને 1500 નહીં 2000 મળી જશે. ભીખ જ માંગવી છે તો ભિખારીથી ભિખારીને પણ વંદન કરું છું કે એ પણ આવી રીતે લૂંટ નથી ચલાવતા, એ પણ એ પોતે કામ નથી કરી શકતા એવી સ્થિતિમાં હોય તો એ લોકો માંગી રહ્યા છે, એ ખાવાનું માંગી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિ. બીજું, આજે બહુ સારા દ્રશ્યો જોવા મળ્યા ભાવનગરમાં. ભાવનગરના મહુમાં 20 વર્ષ પહેલા ખેડૂતો પાસેથી સરકારે જમીન ખરીદી હતી, માઇનિંગ અને અલ્ટ્રાટેક કંપની એને આપી હતી સરકારે, માઇનિંગ માટે અલ્ટ્રાટેક સાહેબ. આજે સ્થિતિ એવી છે કે કોઈ પણ ઉદ્યોગપતિ જમીન ખરીદે, પવન ચક્કી નાખે અને મરે કોણ? તો ખેડૂત. કામ તમે લો, નફો તમે કમાવો, સરકાર સાથે સેટિંગ તમે પાડો, અધિકારીઓને તમે ફોડો, અને ભોગવવાનું અમારે? નાના, તમે અમને સમજાવો કે ખેડૂતો બન્યા, ખેડૂત બન્યા એટલે શું ગુનો કર્યો છે? અને આવી રીતે સાહેબ વિરોધ કરીએ તો લાઠીઓ પડે, તો જવું ક્યાં? અને વિરોધ કર્યા વગર તો કોઈ સાંભળતું નથી. મીડિયા પણ, હું એમ કહું છું કે વિરોધ ન હોય તો મીડિયા પણ નથી બતાવતું, આ પણ હકીકત છે. મીડિયાએ પણ સુધરવાની જરૂર છે, મારે પણ સુધરવાની જરૂર છે કે જયારે પ્રશ્નો હોય જનતાનો ત્યારે તમારે વિરોધ વગરની પણ સ્ટોરી બતાવવી જોઈએ. પણ સ્થિતિ સાહેબ એવી છે, ચારે બાજુથી મારો પીડાઈ રહ્યો છે તો મારો ખેડૂત પીડાઈ રહ્યો છે. આજે વાત આવે ખેડૂતના દેવા માફી ની, તો કે બધા સમૃદ્ધ છે, તો આપઘાત કોણ કરે? વિજય માલ્યા કરે છે, નીરવ મોદી કરે છે, મેહુલ ચોકસી કરે છે,
વાત આવે ખેડૂતોને પાક વીમા આપવાની, તો કંપનીઓ વાંધા ઉઠા, શંકાસ્પદમાં નાખે. પણ તમે છાતીએ પાણી રાખજો, આયુષ્યદાનભાઈ ને વીટીવી તમારા ખાતામાં રૂપિયા નખા.